तो वेनेजर करी विगतवार समाचारों पर अमदावादथी महत्वना समाचार सामे आवे छे। आ समाचार तरफ नजर करिए तो अमदावादना चांदखेड़ा विस्तारमां पीसीपीना दरोड़ा जोवा मळ्या छे। अमदावादना चांदखेड़ामांथी दारू झड़पायो छे। चांदखेड़ामांथी पीसीबीए 700 पेटी दारू झड़प्यो छे। पीसीबी द्वारा क्वालिटी केस पण करवामां आव्यो छे। स्थानिक पोलीस ऊंघती रही अने पीसीबीए दारू झड़पी पाड्यो छे। तेरे स्थानिक पोलीस सामे अनेक सवाल तो एक बाजू उठवा पाम्या छे, परंतु पीसीबी नी कार्यवाही जोवा मळी छे। पीसीबीए जे प्रकारे कार्यवाही करी छे तेमां तेमणे दारू झड़पी पाड्यो छे। पीसीबी ने बातमी मळी हती अने तेना आधारे ज दरोडा पाडवामां आव्या हता। ते दरोडा पाडती वखते दारू झड़पी पाड्यो छे अने दारू अंगेनो मोटो जत्थो तेमणे प्राप्त थयो छे। तो विविध ब्रांडनो विदेशी दारूनो जत्थो झड़पाई चूक्यो छे। कायदेसरनी कार्यवाही पण हाथ धरवामां आवी रही छे। तो जे प्रकारे अमदावादमां दारूनो स्टॉक मळी आव्यो हतो, ज्यारे पीसीबी ने आ अंगेनी बातमी मळी त्यारे पीसीबीनी टीम त्यां त्राटकी हती। जे पण दारूना अड्डा हता त्यां जईने ज्यारे पीसीबीनी टीमे तपास करी त्यारे पीसीबीने दारूनो मोटो जत्थो જોવા પડ્યો હતો। ત્યારબાદ આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી। આમ તો કહેવાય છે કે દારૂ બંધી છે, પરંતુ ગાંધીના ગુજરાતમાં હજી પણ ઠેર ઠેર દારૂ વેચાઈ રહ્યો છે અને જે પ્રકારે આ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। આ અંગે વધુ વિગત જાણવા માટે સંવાદદાતા જોડે ગયા છે રવિ રાઠોડ જી। રવિ, જે પ્રકારે પીસીબીએ બાતમીના આધારે દારૂ ઝડપાઈ ગયો છે, પરંતુ જે પ્રકારે કેટલો સ્ટોક આ દારૂનો હતો આ સ્થળ પર? જે રીતે નિશા જોવા જઈએ તો એવું કહેવાય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે અને ગુજરાતમાં દારૂ માટેની પરવાનગી નથી, પરંતુ પરિસ્થિતિ આખી વિપરીત થઈ રહી હોય તેવો માહોલ, તેવો ગાઢ ઘડાયો હોય તેવું દ્રશ્યો હંમેશા સામે આવતા રહે છે। છેલ્લા કેટલાય મહિનામાં જોઈએ અને કેટલાય વખતથી આપણે જોઈ રહ્યા છીએ કે ગાંધીનગર દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલ હોય કે પીસીબી હોય, એલસીબી હોય, ક્રાઇમ બ્રાન્ચ હોય, આ તમામ જે આપણી બ્રાન્ચો છે તેમના દ્વારા દરોડા પાડવામાં આવે ત્યારે મોટી માત્રામાં દારૂની બોટલો પ્રાપ્ત થાય છે, વિદેશી દારૂ ઝડપાય છે। ઘણી વખત એવું બને છે કે સરહદ પરથી વિદેશી દારૂ ગુજરાતમાં લાવવામાં આવતો હોય, ઘુસાડવામાં આવતો હોય ત્યારે તેને પકડી પાડવામાં આવે છે। પરંતુ આજના દિવસે જો વાત કરવામાં આવે અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં પીસીબીના દરોડા દ્વારા 700થી વધુ વિદેશી દારૂની બોટલો જયારે જપ્ત થઈ છે ત્યારે ચોક્કસથી સ્થાનિક પોલીસ ઉમટી ઝડપાઈ છે। કારણ કે સ્થાનિક પોલીસ જયારે ત્યાં ચાંદખેડા પોલીસ સ્ટેશન છે ત્યાં કર્મચારીઓ છે, પીઆઈ છે, પીએસઆઈ છે, ડિસ્ટાફના કર્મચારીઓ છે, તેઓ હોવા છતાં પણ ચાંદખેડા વિસ્તારમાં અનેક જગ્યાએ જયારે દારૂનું બેફામ પણ આવી રીતે વેચાણ થાય છે અને આટલી મોટી માત્રામાં 700 પેટીથી વધુ વિદેશી દારૂ ઝડપાયો છે, એટલે આટલી મોટી માત્રામાં વિદેશી દારૂ એક જગ્યાએ હોય તો તેનો સીધો મતલબ એ જ થાય છે કે સ્થાનિક પોલીસની રહેણ નજર હેઠળ આ તમામ બાબતો થઈ રહી છે। એટલે ચોક્કસ છે સ્થાનિક પોલીસ ઊંચી ઝડપાઈ છે। પીસીબી દ્વારા જયારે રેડ પાડવામાં આવી છે ત્યારે તે તરત જ ક્વોલિટી કેસ બનાવવામાં આવ્યો અને હાલ તેની ગણતરી ચાલુ છે, કોના દ્વારા તે મંગાવવામાં આવ્યો, ક્યાંથી મંગાવવામાં આવ્યો તે દિશામાં પણ તપાસ કરવામાં આવી છે જી। આ જયારે પીસીબી દ્વારા ક્વોલિટી કેસ પણ કરવામાં આવ્યો છે તે ઉપરાંત દારૂનો જથ્થો પણ પકડાઈ ચૂક્યો છે, પરંતુ આ જે વ્યક્તિ છે, જે વ્યક્તિઓ સંડોવાયેલા છે દારૂની અંદર, જે દારૂના ભરડામાં આવી ગયા છે, ત્યારે એ લોકોની ધરપકડ કરવામાં આવી છે કે શું? કારણ કે હજી સુધી કોઈ કાર્યવાહીના સમાચાર પ્રાપ્ત નથી થયા। હાલ તો નિશા જોવા જઈએ તો કેટીવી ન્યૂઝ ગુજરાતી પાસે એક્સક્લુઝિવ આ વિગતો સામે આવી છે, કોણે મંગાવેલું, ક્યાંથી મંગાવેલું તે દિશામાં હજુ તપાસ બાકી છે। આરોપીઓને પકડવાની જે તજવીજ હાથ ધરવાની છે તે દિશામાં હજી કોઈ પ્રોપર માહિતી મળી નથી, એટલે આપણે હજી સુધી કહી ન શકીએ કે ક્યાંથી મંગાવેલો, કોના માટે મંગાવેલો અને કેમ મંગાવેલો, પરંતુ થોડા સમયની અંદર, થોડા કલાકો બાદ આ બાબતની પૂરતી જાણકારી પ્રાપ્ત થઈ જશે। પરંતુ જયારે અત્યારની વાત કરીએ છીએ ત્યારે 700થી વધુ પેટી જયારે ઝડપાઈ છે ત્યારે ચોક્કસથી એ પેટીઓ કોની હતી, ક્યાંથી આવી, કોના દ્વારા આવી તે સઘળી તપાસ કરવામાં આવશે, સઘળી માહિતી પણ આપવામાં આવશે। પરંતુ અહીંયા વાત જયારે દારૂની આપણે કરી રહ્યા છીએ ત્યારે અહીંયા ગુજરાતમાં દારૂ બંધી છે, દારૂ બંધીના સામે જયારે સમગ્ર ગુજરાતની વાત તો છોડો, અમદાવાદના એક વિસ્તારની અંદર ચાંદખેડામાં 700થી વધુ પેટી પકડાય તો તે ચોક્કસથી સ્થાનિક પોલીસ માટે, તંત્ર માટે શરમજનક કહેવાય જી। જી, જે પ્રકારે આ સમાચાર સામે આવી રહ્યા છે રવિ, અને તેમાં પણ ખાસ કરીને પોલીસ ઊંઘતી જોવા મળી છે,
आमा क्यांक ने क्यांक पोलीस पण मिलीभगत में संडोवायेली होय एवुं नथी लागी रह्युं, कारण के पोलीस ने आम तो बधी ज खबर होय छे के आ जग्या पर अड्डो होय छे, आ जग्या थी आ जग्या पर दारू लई जवातो होय छे, ठेर ठेर चार रस्ता होय छे ज्यां खड़े पगे पोलीस उभी होय छे, परंतु तेम छतां हजी सुधी कोई कार्यवाही नहीं। अने जे गाड़ियों छे एनी अंदर लई जवामां आवतुं होय छे, अने तेमां पण जे कोथळी होय छे एनी अंदर स्पष्टपणे आ एक्सक्लूसिव दृश्यमां पण जोवा मळे छे। પેટીઓ કઈ રીતે અમદાવાદમાં એમાં પણ ચાંદખેડા વિસ્તારમાં આવી, તેનાથી સમજી શકાય છે કે સ્થાનિક પોલીસને રહેમ નજર હેઠળ આ બધી જ બાબતો થઈ રહી છે। એવા કેટલાય અધિકારીઓ છે, પોલીસ અધિકારીઓ છે, જેઓ પોતાની કર્તવ્ય નિષ્ઠા અને પોતાની ફરજ વફાદારીથી નિભાવે છે, પરંતુ કેટલાક અધિકારીઓની આવી ભ્રષ્ટાચાર ભરી નીતિ અને થોડાક રૂપિયા કમાવાની લાલચના કારણે આવી રીતે ગુટલેગરો બેફામ બને છે અને પોતાના ત્યાં દારૂ લાવે છે અને દારૂનું વેચાણ કરે છે। તેથી ચોક્કસ છે સ્થાનિક પોલીસ ઊંચી ઝડપાઈ છે, સ્થાનિક પોલીસને ભ્રષ્ટાચાર નીતિ અત્યારે સામે આવી ગઈ છે। જી જી આભાર સમગ્ર વિગતો આપવા બદલ। તો જે પ્રકારે અમદાવાદના ચાંદખેડા વિસ્તારની અંદર થોકબંધ જથ્થો વળી આવ્યો છે દારૂનો, અને તેમાં પણ 700 પેટી દારૂ ઝડપાઈ ચૂક્યો છે। પીસીબીની ટીમને જ્યારે બાતમી મળી હતી ત્યારે બાતમીના આધારે પીસીબીની ટીમ તે અડ્ડા પર ત્રાટકી હતી અને ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। પરંતુ સૌથી મોટો એ સવાલ અહીં થાય છે કે પોલીસ ક્યારે જાગશે? પીસીબીએ દરોડા પાડવાની ફરજ પડી, આખરે જ્યારે પીસીબીએ ઓપરેશન હાથ ધર્યું છે, પરંતુ પોલીસે પણ આ અંગે કાર્યવાહી કરવાની પણ જરૂર હતી।